वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ओमवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान की जय। श्री हरे कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथा सांभळनारा बधा ज भक्तों ने खूब भाव थी जय श्री स्वामीनारायण। श्री हरि चरित्रामृत सागर पुर आठमू तरंग सत्तरमू भगवान श्रीहरिनी पूजा करी अने भक्तोए पोतपोताना गाममां पधारवा माटे प्रार्थना करी ए प्रसंग आ तरंगमां श्रवण करीशुं। हरि बैठे फूल डोल पर आसो पाल वही ताहे, फूल डोल बनाए फूल को विचित्र भांति कराही। श्री हरि बैठे फूल डोल पर आसो पालव ही ताहे। ज्यां आसो पालवनु झाड़ हतु त्यां विचित्र रीते फूलों थी हिंडोळो बनाव्यो हतो। फूल डोल એનો અર્થ થાય ડોલ, એટલે જે હલતો હોય તેને ડોલ કહેવાય, સંસ્કૃત શબ્દ છે। ફૂલ દ્વારા બનાવેલો હિંડોળો એને જ શું કહેવાય, ફૂલ ડોલ। અને ફૂલોનો હિંડોળો બનાવી હરિવરને પધરાવી અને મહારાજને ઝુલાવી ઉત્સવ કરવામાં આવે એટલા જ માટેનું નામ પડ્યું ફૂલ ડોલ ઉત્સવ। તેના ઉપર શ્રીહરિ બેઠા, જેતલપુરમાં જે મોટા જમીનદાર પાટીદારો હતા તે બધા સત્સંગી થયા। તે સહુને શ્રીહરિના ઉપર ખૂબ હેત હતું। તેમણે કેસરયુક્ત ચંદન, ફૂલના આપાર હાર અને બીજા પૂજાપાથી ભરેલા થાળ લાવ્યા અને આગળ આવીને હાથ જોડીને તેઓ ઊભા રહ્યા। શ્રીહરિએ કહ્યું, આવો, તમે તો બહુ સેવા કરી, તમારા ગુણોને શું કહેવા, બધા સંતોને અને હરિભક્તોને તમે ખૂબ રાજી કર્યા। ભિખારીદાસ આદિ હરિભક્તો પૂજા કરવા લાગ્યા, પૂજા વિધિપૂર્વક કરી, અંગો ઉપર ચંદન ચર્ચીને ઘણો લહાવો લીધો, ફૂલના હાર પહેરાવ્યા, બાજુબંધ ટોપી બધું પહેરાવ્યું। તેનાથી મૂર્તિ સરસ ઓપવા લાગી, કપૂરની આરતી ઉતારી અને મૂર્તિને હૃદયમાં ઉતારી લીધી। સહુએ સ્તુતિ કરી અને વર માગી લીધા અને બોલ્યા કે હે હરિ, આપે અમને મહાન ભાગ્યશાળી કરી દીધા છે। સાગરમાં જ્યાં જ્યાં સંતોએ કે ભક્તોએ ભગવાનને પ્રાર્થના કરી છે, એટલે કે મહારાજને ખૂબ રાજી કર્યા હોય અને મહારાજે રાજી થઈને એમ કહ્યું હોય તમે વરદાન માગો, ત્યારે જેણે જેણે માગણી કરી છે આને શાસ્ત્રોમાં સ્તુતિ વચનો કહેવામાં આવે, પ્રાર્થના વચનો કહેવામાં આવે। શાસ્ત્રની બે વાત એ શાસ્ત્રનું રહસ્ય ગણાય, એક ભગવાનના અને મોટા પુરુષના કૃપા વચન। કયા વચન? કોઈ ભક્તોએ પ્રશ્ન પૂછ્યો હોય અને જવાબ આપ્યો હોય એ પણ શ્રેષ્ઠ વાત છે, પરંતુ સામે ચાલી વચનામૃતમાં શ્રીજી મહારાજ એમ કહે, આજે અમારે અમારા અંતરનો જે અભિપ્રાય છે તે કહેવો છે, આ કૃપાવાક્ય છે।
એની ગરિમા અને મહિમા આ સંપ્રદાયમાં નંદ સંતોથી લઈ આજ દિવસ સુધી સંતોએ એનો મહિમા વિશેષ કહ્યો છે. અને બીજી વાત શાસ્ત્રોમાંથી સમજવા જેવી, સારરૂપે યાદ રાખવા જેવી એ છે, જ્યાં જ્યાં ભક્તોએ કે સંતોએ મહારાજને પ્રાર્થના કરી હોય, જેમ કે આપણા સંપ્રદાયમાં એક અમર પ્રાર્થના ગવાઈ છે, ગામો ગામ મંદિરે મંદિરે, મહાબળવંત માયા તમારી જેણે આવર્યા નર નારી, એવું વરદાન દીજીએ આપે એહ માયા અમને ન વ્યાપે. ઉત્તર ગુજરાતના સ્ત્રી ભક્તોએ ભગવાનને કેવી પ્રાર્થના કરી અને આ પ્રાર્થના એવી અમર બની. આ પ્રાર્થનાની પાંચ પંક્તિમાં બધા શાસ્ત્રનો સાર આવી જાય. સાગરની વાત વડતાલમાં મુક્તાનંદ સ્વામી નૃત્ય કર્યું, મહારાજ એવા રીઝ્યા, એવા રાજી થયા, મોજ આપવા માટે મહારાજ તૈયાર થયા અને મુક્તાનંદ સ્વામીએ 15 વરદાન માંગ્યા. તવ મૂર્તિ અરુ વચન તુમ્હારો અનાદર કરે ન મન હમારો, મન કો ધાર્યો હોવે ન કબ હું તુમ્હારો ધાર્યો, હોવે સબ હું તુમ્હારો ધાર્યો, હોવે સબ હું. કેટલી અદ્ભુત પ્રાર્થના! હમણાં થોડા દિવસ પહેલા જેતલપુરમાં મહારાજ પધારે, ગંગાદાસભાઈએ કરેલી પ્રાર્થના દરેક ગ્રહસ્થ ભક્તોએ વાંચવી જોઈએ. આજે પણ આ સરસ નાની પ્રાર્થના છે. ભિખારીદાસ વગેરે હરિભક્તો જેતલપુરમાં ભગવાનને ખૂબ રાજી કરી વિનંતી કરે છે, હે હરિ, આપે અમને મહાન ભાગ્યશાળી કરી દીધા છે, અમને પોતાના દાસ જાણી દર વર્ષે એકવાર અહીં આપ આવો છો, સારો ઉત્સવ કરો છો. હે સુખદાયક, અમે આપના શિષ્ય અને ભક્તો છીએ એમ માનીને આપ આટલું વરદાન આપો, આટલી દયા કરો. અમારા જે બાળ અને બચ્ચા છે તે બધા આપના જ છે એમ માની આપના સેવક તરીકે જાણીને સાથે રાખજો. પ્રભુ, આપે અમને તો સ્વીકાર્યા છે, અમારા દીકરાઓને અમારા પરિવારને પણ આપ સેવક તરીકે સ્વીકારજો. તુમ મે મતી રહે સદા હમારી, એહી વરદિયો શ્યામ સુખકારી, તુમ મે મતી રહે સદા અમારી, એહી વરદિયો શ્યામ સુખકારી, મંદિર કરો તુમ ઇહા મન માને, મંદિર કરો તુમ ઇહા મન માને, સેવા મે હાજર હમહી રહાને, સેવા મે હાજર હમહી રહાને. હે પ્રભુ, અમારી બુદ્ધિ હંમેશા આપમાં રહે, એટલે કે અમારું મન મૂર્તિમાં રહે, અમારી બુદ્ધિ ભગવાનના ચરણારવિંદમાં રહે. મન અને બુદ્ધિ આ બે સરખા થાય ને એટલે આખી દુનિયા સરખી. વધારેમાં વધારે ઉપાધિ આ બેની જ છે ને. નિષ્કામ સ્વામી ઘણીવાર કથામાં સરસ વાત કરે, મને ગમે. પહેલા નંબરમાં મહારાજ હોવા જોઈએ, ત્યાર પછી મહારાજ જેને મળ્યા છે એવા મોટા પુરુષ હોવા જોઈએ. મહારાજ અને મોટા પુરુષ, ત્યાર પછી સીધો આપણો આત્મા રાખીએ, વચ્ચે આપણી બુદ્ધિ ન રાખીએ. જેણે જેણે વચ્ચે બુદ્ધિનું ગરણું રાખ્યું ને એ મહારાજ અને મોટા પુરુષ સુધી નથી પહોંચી શક્યા. બુદ્ધિને પાછળ રાખો. ડોંગરેજી મહારાજ આ જ વાત જુદી રીતે કહેતા. ડોંગરેજી દાદાની કથામાં, દાદાના શબ્દોમાં મેં સાંભળી છે, મંદિરે આવો, બંને જોડા કાઢો અને મંદિરમાં આવો,
આ જોડા શા માટે કાઢો છો? જોડા કાઢતા કાઢતા, પગરખા ઉતારતા ઉતારતા પ્રતિજ્ઞા કરો, અમે આ બે વસ્તુ બહાર છોડીને મંદિરમાં જઈશું. કઈ બે વસ્તુ? એક આપણી બુદ્ધિ અને બીજો આપણો અહંકાર. અહંકાર અને બુદ્ધિ આ બંને બહાર છોડીને જે મંદિરમાં આવે છે ને, એને મંદિરના દર્શનનું સત્સંગનું ફળ મળે છે. ગઈકાલની વાત તમે જાણો છો, ઘણા બધા ભક્તોએ મંતવ્યમાં લખી છે, સિંહણનું દૂધ સોનાના પાત્રમાં ટકે, માટીના વાસણમાં ન ટકે. એ મૂર્તિનું સુખ, મોટા પુરુષની કૃપા, આપણે જો સુવર્ણ જેવા પાત્ર બનીશું ને તો ટકશે, નકર નહીં ટકે. તમે ગાયને ઘાસ ખવડાવો ને તો પણ એ ગાય મીઠું મધ જેવું દૂધ આપે, અમૃત જેવું દૂધ આપે. અને અમૃત જેવું દૂધ તમે સર્પને પાસો ને તો શું આપશે? કાતિલ ઝેર આપશે. પાત્રતાનો મહિમા એટલા માટે છે, સર્પની પાત્રતા એટલી હલકી છે કે અમૃત આપશો તો પણ ઝેર કરી નાખશે, અને ગાયની પાત્રતા એટલી ઊંચી છે કે કદાચ ઝેર જેવું ઘાસ આપશો ને તો પણ અમૃત બનાવી દેશે. તમારે શું કરવું છે? આખી દુનિયાને સુધારવી છે? ઇઝ ઇટ પોસિબલ? એના કરતાં શ્રેષ્ઠ માર્ગ છે કયો? આપણી જાતને સુધારી લઈએ, એટલે કે આપણી પાત્રતા કેળવીએ, એટલે કે આપણે લાયક બનીએ. પૂજ્યપાદ ગુરુજી ઘણી વાર કથામાં કહે, દોડવાથી શોધવાથી ભગવાન ક્યારેય નથી મળતા, પણ આપણે સાચા ભક્ત બનીશું ને તો આપણને શોધતા શોધતા મહારાજ સામેથી આવશે. એ સાચાને સોંઘા ઘણા નથી મોંઘા થયા મહારાજ, ખોટાને ન જડે ખોળતા તે દિન કેવળી આજ. સાચાને સોંઘા ઘણા નથી મોંઘા થયા મહારાજ. નિષ્કુળાંદ સ્વામી નિર્ણય કરે, દુનિયા એમ કહે છે મહારાજ મોંઘા છે મોંઘા છે, સ્વામી કે મોંઘા નથી, જે સાચા સંત અને ભક્ત છે એના માટે સોંઘા છે, ખોટા માટે મોંઘા છે. હમણાં કેટલી સરસ વાત વિનયજીએ કરીને, મેકિંગ મિસ્ટેક ઇઝ અવર નેચર. માણસ માત્ર, ભૂલને પાત્ર, ટુ એર ઇઝ હ્યુમન બિંગ. ભૂલ ન કરે એ તો ભગવાન છે, પણ ભૂલ કર્યા પછી ભૂલને સ્વીકારી લઈને એ ભગવાનનો માણસ છે. એક્સેપ્ટિંગ મિસ્ટેક્સ ઇઝ અવર કલ્ચર, એ આપણી સંસ્કૃતિ છે. ભૂલને સ્વીકારવીને એ જ ભૂલને સુધારવાનું પહેલું પગથિયું છે. આપણી તો દુર્દશા, એક તો ભૂલ કરવાની, કર્યા પછી એને ઢાંકવાની, ઢાંક્યા પછી સામેવાળો સાચો હોય છતાં કેમ ખોટો દેખાય એવું કપટ કરવાનું. સાગરમાં ઘણીવાર વાત આવી છે, અનેક ચરિત્રો આવ્યા છે ને, આ બધું પાપ આપણી બુદ્ધિ કરાવે છે. તુમ મે મતે રહે સદા હમારે, એહી વરદિયો શ્યામ સુખકારી. હે મહારાજ, અમારી બુદ્ધિ હંમેશા આપમાં રહે, હે સુખકારી ઘનશ્યામ, અમને આટલું વરદાન આપો. આપ મનમાન્યું એક સારું સુંદર મંદિર અહીંયા બનાવો, અમે બધા સેવામાં હાજર રહીશું, આપની સેવામાં અમને પ્રેમ છે, એટલા માટે આપ આટલું વરદાન આપો. પછી શ્રીહરિએ તેમને વરદાન આપ્યું અને તે હરિભક્તોને પોતાના કરી લીધા, ખૂબ રાજીપો દેખાડ્યો. પછી તે બધા હરિભક્તોએ સંતોની પણ પૂજા કરી, તેમને એક એક વસ્ત્ર ઓઢાડ્યું. જે બધો સોનેરી પોશાક હતો તે તો શ્રીહરિને પહેલાં જ અર્પણ કરી દીધો હતો. બધા જ દેશોમાંથી હરિભક્તો આવ્યા હતા, તેમણે વિચિત્ર સોનાના આભૂષણો ધરાવ્યા હતા, લોકો જય જયકારનો ધ્વનિ કરતા હતા. આવી રીતે સહુ ભક્તોએ પોતાના જન્મને સુફળ કરી લીધો. તે બધા ભક્તોએ પણ સર્વસંતોની પૂજા કરી, કેસરયુક્ત ચંદન ચર્ચીને ફૂલહાર પહેરાવ્યા, એક એક વસ્ત્ર ઓઢાડ્યું. તે બધા દેશ
દેશના હરિભક્તો શ્રીહરિને હાથ જોડીને કહેતા હતા, હે ધર્મ કિશોર, આપ અમારે ગામ ચોક્કસ પધારો, આપ એકવાર તો પધારો, રાત દિવસ અમારા મનમાં ઈચ્છા રહ્યા કરે છે આપની ચરણરજથી અમારા ઘરબાર અને બધું પવિત્ર થાય, હે પ્રભુ આટલી દયા કરો. એ મનનો મોર લેયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો ઘન શ્યામ, એ મારી ઝૂંપડીએ આવો ઘન શ્યામ. દરેક ભક્તના મનમાં એક ઈચ્છા અવશ્ય હોય છે, ભગવાન મારે ઘેર આવે, આને પ્રેમ કહેવાય. પણ સમજણ વિનાનો પ્રેમ એ અધૂરો છે. સાંભળજો મારી વાત, સમજણ વિનાનો પ્રેમ અધૂરો છે. ઘણીક વાર ભક્તો અનેક હોય, ભગવાન કે સંત એક હોય, કેટલી જગ્યાએ પહોંચી શકાય દાદા? હંમેશા યાદ રાખો, ભગવાનને સંતને પ્રાર્થના કરો, પ્રેમથી આગ્રહ પણ કરો, દુરાગ્રહ ક્યારેય ન કરો. વચનામૃતની થોડી વાત તમને સંભળાવું. વચનામૃત જેવા અધ્યાત્મ ગ્રંથમાં કેવી અદ્ભુત આખી વાત લખાણી. વચનામૃત છે લોયાનું ચોથું. લોયાના ચોથામાં છેલ્લો પેરેગ્રાફ સ્વામિનારાયણ હરે, પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને કહ્યું, ઝીણો ભાઈ તો આજ બહુ દિલગીર થયા અને એમ બોલ્યા છે, જ્યારે મહારાજ અમારે ઘેર આવ્યા નહીં ત્યારે અમારે પણ ઘરમાં રહ્યાનું શું કામ છે? ઘટના એવી ઘટેલી, પંચાળાના ઝીણા ભાઈ મહારાજને પોતાને ઘેર લઈ જવા વિનંતી કરવા લાગ્યા, મહારાજે ના પાડી, ઝીણાભાઈ ઉદાસ થઈ ગયા. એક કથા તો ત્યાં સુધીની છે, ઝીણાભાઈ આત્મહત્યા કરવા તૈયાર થયેલા. હવે મહારાજ ઘરે નથી આવવાના તો જીવીને કામ શું છે? ઘરે જઈને કામ શું છે? નથી રહેવું આ પૃથ્વી ઉપર, આટલા ઉદાસ થયા. મુક્તાનંદ સ્વામી તો દયાળુ છે, માં છે, મહારાજ પાસે લાવ્યા, મહારાજને વાત કરી. હવે ધ્યાનથી સાંભળજો, સાંભળવામાં ક્યાં મિસ્ટેક થાય છે, સમજવામાં ક્યાં મિસ્ટેક થાય છે? વચનામૃતમાં એકે એક વાતના ખુલાસા છે. એ વાત સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા છે, મૂંઝાઈને રીસે કરીને જે પ્રેમ કરે તે પ્રેમ અંતે નભવાનો નહીં. જે પ્રેમમાં બે વસ્તુ હોય, મૂંઝાઈને રીસે કરીને જે પ્રેમ કરે, એક મૂંઝવણ હોય અને એક રીસ હોય, એ પ્રેમ લાંબો નથી ચાલતો. અને રીસવાળાની ભક્તિ અને પ્રેમ એ સર્વે અંતે ખોટા થઈ જાય છે. માટે મૂંઝાઈને ઝાખું મુખ કરવું તે તો અતિ મોટી ખોટ છે. પછી ઝીણાભાઈએ કહ્યું, ઝીણાભાઈએ તર્ક કર્યો, સભામાં બેઠા હતા, વાત લખાણી, અરે મહારાજ, ભગવાન અને ભગવાનના સંત પોતાને ઘેર આવે ત્યારે મુખ પ્રફુલ્લિત થયું જોઈએ, અને જ્યારે ભગવાન અને સંત ન આવે ત્યારે મુખ ઝાંખું થયું જ જોઈએ, અને હૈયામાં શોક પણ થયો જ જોઈએ, એ જ સાચો પ્રેમ છે ને. આવો જ્યારે તર્ક કર્યો ત્યારે મહારાજ જવાબ આપે છે. પછી એ વાર્તા સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાન અને સંત તે આવે ત્યારે રાજી થવું, પણ શોક તો ક્યારેય પણ કરવો નહીં, અને શોક કર્યાનો સ્વભાવ હોય તો અંતે જરૂર કાંઈક ભૂંડું થયા વિના નહીં રહે, અંતે જરૂર કાંઈ ભૂંડું થયા વિના નહીં રહે. માટે પોતપોતાના ધર્મમાં રહીને જે રીતની ભગવાનની આજ્ઞા હોય તેને રાજી થકા પાળવી, પણ પોતાનું ગમતું કરવા સારું, કોઈ રીતે મૂંઝાવું નહીં. લો સમજાણી વાત, સંતને ભગવાનને ઘેર પધારવા માટે પ્રાર્થના કરવી આ સારી વાત છે. પધરામણી દિવ્ય વસ્તુ છે. આપણી મિસ્ટેક ક્યાં છે? આપણું ધાર્યું ભગવાન કે સંત પાસે પરાણે કરાવીએ છીએ, સાનુકૂળતા ન હોય તો પણ કરાવીએ છીએ, રીસે કરીને કરાવીએ છીએ, દુરાગ્રહે કરીને કરાવીએ છીએ, એમાં રાજીપો નહીં કુરાજીપો મળે છે. નંબર બે,
અંતે તમારું ને અમારું કલ્યાણ રાજીપામાં છે. આ વર્ષે લોયાધામ પરિવારના બાળકો અને યુવાનોની શિબિર હતી, રાજીપો અવર અલ્ટિમેટ ગોલ. આપણે પધરામણી કરી, સેવા કરી, સત્સંગ કરી, કથા કરી, દર્શન કરી, અંતે જે કરવાનું છે શું, ભગવાન અને મોટા પુરુષને રાજી કરવાના છે. શું કરવાનું છે? આ બધું કર્યા પછી જો રાજીપો ન લીધો તો કશું ન લીધું. રાજીપો એ પ્રાણ છે. કેવી સરસ મહારાજે ટકોર કરી. ફરીવાર મહારાજના શબ્દો વાંચું છું. લગભગ આ મિસ્ટેક મોટે ભાગે આજે થઈ રહી છે. એમાં જે પધરામણીવાળા છે ને તો વાત જ નહીં કરવાની. અમે વિચરણમાં જઈને એટલે એટલા બધા અનુભવ થાય. અમુક લોકોને ખબર નથી પધરામણી એટલે શું અને પધરામણી શા માટે. ડોક્ટરને ઘરે બોલાવશો એનાથી દર્દ દૂર નહીં થાય. ડોક્ટર જેમ કહેશે એમ કરશો ને તો દર્દ દૂર થશે. એમ સંત ઘરે આવે એના કરતાં સંતની આજ્ઞા હોય એમ તમે જીવન જીવશો ને તમારો બેડો પાર થઈ જશે. આ કથા સાંભળો રોજ તમે કલાક. સંતોએ આજ્ઞા કરી હોય પાંચ માળા ચાલુ કરો, પૂજાપાઠ ચાલુ કરો, ધર્મનિયમ ચાલુ કરો. કોઈને કરવું નથી. બધાને શું જોઈએ? આશીર્વાદ. સ્વામી માથે હાથ મૂકો, સ્વામી ધબ્બો મારો. અમે વિચરણમાં જઈએ ને દાદા, ઘણા ધબ્બો મરાવા આવે. હા, પાછા એક ભાઈ તો કે મને કે સ્વામી જોરથી ધબ્બો મારો. લો, જોરથી મારો. લો, આપણી પાસે ઘણા તો મસાજિંગ કરાવી લઈ દાદા. આ બધી અણસમજણ છે. આ બધી વાતમાં આપણો અહંકાર અને આપણું અજ્ઞાન જ છતું થાય છે. આપણે મોટા પાસે આપણું ધાર્યું કરાવીએ છીએ એ જ આપણી ઘણી મોટી ભૂલ છે. કેવી અદ્ભુત વાતો છે. પછી તો મહારાજે ઘણી બધી વાત કરી. શ્રીજી મહારાજ એમ કહે છે આગળ કે ભગવાન ઘરે આવે તો પ્રસન્ન થવું જોઈએ, અને કદાચ ભગવાન ઘરે ન આવી શકે તો પણ રાજી થવું જોઈએ. એની મરજી, એ તો માલિક છે. પણ ઉદાસ તો ક્યારેય થવું જ નહીં, મૂંઝવણ તો ક્યારેય કરવી જ નહીં. અને જે ઉદાસ થાય છે, મૂંઝવણ કરે છે, એની ભક્તિનો ઠાર રહેતો નથી, એની ભક્તિ અંતે નભતી નથી. અને મૂંઝવણવાળા જે છે એનું અંતે કંઈક તો ભૂંડું થવાનું જ. માટે વચનામૃતનો સાર છે, જો છેલ્લી પંક્તિ વાંચું છું. માટે ભગવાનના ભક્તને તો સદા અતિ પ્રસન્ન રહેવું, ઓલવેઝ બી હેપ્પી, સદા અતિ પ્રસન્ન રહેવું અને પ્રસન્ન મને કરીને ભગવાનનું ભજન કરવું. આ વચનામૃતનો સાર છે. આ સમજવાનું છે, સદા પ્રસન્ન રહેવું અને ભગવાનનું ભજન કરવું. આટલું શીખી જાઓ. આટલું ખોટી દોડધામ, ખોટી વાતો છોડો. આ બધું કાલે આસિદ ભગત સાથે અમારે રાત્રે વાત થતી હતી. કળિયુગ જેમ આગળ વધશે એમ ત્રણ વસ્તુ વધવાની. એક, ખોટી વાતો વધવાની, ખોટી આદતો વધવાની અને ખોટા માણસો વધવાના. તમે તમારા ઘરની આસપાસ વિચારજો, તમારો સમય જાજા ભાગનો વૃથા ચેષ્ટા, વૃથા ચિંતા અને વૃથા ચર્ચા. વૃથા ચેષ્ટા, વૃથા ચિંતા અને વૃથા ચર્ચા, આ ત્રણ વાતમાં જ મોટા ભાગનો જીવન વેડફાઈ રહ્યું છે. જમવા જમાડવામાં, બીજાનું બગાડવામાં, એકે પૈસો આપવામાં આવ્યો નહીં કોઈને. જાય જાય જીવતર જોને તારું, જેવી રીતે જળ વહ્યું જાય સાથે જંતુઓ બી જાય છે. આકાશમાંથી પડેલું પાણી, અમૃત જેવું પાણી સાગરમાં જાય અને ખારું દૂધવા જેવું થઈ જાય, પીવાલાયક પણ ન રહે. આખા દુનિયાભરના જીવન આવી રીતે વેડફાઈ રહ્યા છે. ભગવાને આ જીવન ભગવાન સુધી પહોંચવા માટે આપ્યું છે. એના માટેનો બેસ્ટ માર્ગ છે ભગવાનની આજ્ઞામાં રહીએ. ભગવાન અને મોટા પુરુષ એણે આજ્ઞા કરી એ પ્રમાણે જીવન જીવીએ, ભગવાનનું ભજન કરીએ. આ કરવા જેવું છે. બીજી મિસ્ટેક શું થાય છે? આ તો કથામાં વાત આવી એટલે કરી દઉં. બધા ધ્યાનથી સાંભળજો. સમય, સંજોગ, પ્રસંગ અને પરિસ્થિતિ પ્રમાણે દરેક વાત સાચી હોય છે.
દરેક વાત સાચી હોય છે, દરેક વ્યક્તિ સાચા હોય છે અને દરેક વસ્તુ સાચી હોય છે. અમુક એવા રોગ છે જે રોગમાં ઝેર પણ દવા તરીકે વપરાય છે. અત્યારે દુનિયાની મોંઘામાં મોંઘી વસ્તુમાં ઝેર પણ છે. કયો સમય છે, કયો સંજોગ છે એ વિચારીને ઝેરની દવા બનાવે તો અમૃત જેવું કામ કરે છે. અને પ્રસંગ કે સંજોગ વિચાર્યા વિના અમૃત જેવી દવા લાવે તો પણ ઝેર જેવું કામ કરે છે. આ વિચાર કરવો એને વિવેક કહેવાય શાસ્ત્રમાં. હજી ધ્યાનથી સાંભળજો. માણસ માત્રનું કેવું છે, પ્રવાહ હોય, મોટી સભા હોય, જોરદાર સંતોએ કથા વાર્તા કરી હોય અને બે માણસ આવે કે સ્વામી અમારે ઘરે ક્યારે પધરામણી કરશો, એટલે પાછળ જેટલા આવે ને ગાડરિયા પ્રવાહની જેમ બધા હું કહે દાદા સ્વામી અમારે ઘરે ગોઠવો ને, અમારે ઘરે ગોઠવો ને. ઇન્ડિયામાં તો આપણે એક ઘરે પધરામણી કરી હોય ને તો સામેવાળા શું કહે, બાપજી મારા ઘરને પાવન કરો ને, બાપજી મારા દીકરાના આશીર્વાદ આપો ને, બાપજી મારા બાપુજી બીમાર છે આશીર્વાદ આપો. એક ઘરે પધરામણી કરી હોય, આસપાસ બીજી ચાર પધરામણી થાય અને જેણે સવારથી તૈયારી કરી હોય ને દાદા એ અટવાઈ જાય. ઘણા તો ટલ્લે ચડી જાય. આ દેશમાં બહુ ઓછું થાય છે. આ દેશમાં દરેક માણસોની માનસિકતા ઘણી સુધરેલી હોય એવું લાગે છે આપણને, અનુભવ થાય ક્યારેક ક્યારેક, પણ ઇન્ડિયા કરતાં ઘણા ઓછા થાય છે. એટલે આપણે શાસ્ત્રની દરેક વાત સાચી છે પણ વિવેકપૂર્વક એ વાતને આપણે વિચારવી જોઈએ. ટૂંકમાં સંતો કે ભક્તો એની પરિસ્થિતિ સામે છે એને પણ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. હરિચરિતામૃત સાગરમાં હમણાં જ થોડા દિવસ પહેલાં જેતલપુરની વાત ચાલે છે. જેતલપુરની વાતમાં સાગરનું પૂર 8મું, તરંગ 9મું, મહારાજ ગંગાદાસ પટેલના ઘર પધાર્યા, એમણે પૂજા કરી, નગરયાત્રા નીકળી છે. એટલી અદ્ભુત શોભા સજી છે. શ્રીજી મહારાજ એ નગરની નિરખતા નિરખતા નીકળ્યા છે અને ભૈરામદાસ સ્વામીને કહે છે, અરે સ્વામી આ ઝાડ ઉપર બેઠેલા પંખીઓને પણ ધન્ય છે, મોર, પોપટ, કોયલ આ બધા જે કલરવ કરી રહ્યા છે આ પંખીડાઓને પણ ધન્ય છે, આ પંખીઓનું પણ કલ્યાણ થશે. સંત કે દરસ કરત કર ભાવા, મુક્ત જનુ કોઉ લોક સે આવા, મુક્ત બિન ઈહા આવે ન કોઈ, યું મન મે હમ જાનત સોઈ. મહારાજ ભૈરામદાસ સ્વામીને કહે છે, સ્વામી આ બધા પંખીઓનું પણ કલ્યાણ થઈ ગયું, કારણ કે બધા ભાવનાથી સંતોના દર્શન કરે છે. ભગવાન સંત એના દર્શનનો મહારાજ ઘણો બધો મહિમા કહે છે. ત્યાર પછી એ જ કથામાં સાગરના એ જ પૂરમાં શ્રીજી મહારાજ આગળ વધતા વધતા પછી બધી જગ્યાએ દર્શન આપીને છેલ્લે બ્રાહ્મણો રસોડામાં રસોઈ કરે છે ત્યાં પધાર્યા. રસોઈ કરનારા વિપ્રોને જોઈ શ્રીહરિ ખૂબ રાજી થયા. હરિચરિતામૃત સાગર પૂર 8મું, તરંગ 9મું અને ચોપાઈ 18મી વાંચું છું. ધ્યાનથી સાંભળો. શ્રીહરિ રસોડામાં પધાર્યા. રસોઈ કરનારા વિપ્રોને જોઈ ખૂબ રાજી થયા. વિપ્રોને બોલાવ્યા, એક એક ફૂલનો હાર આપ્યો, અતિ રાજી કર્યા અને મહારાજે કહ્યું, અમારા દર્શનનો લોભ રાખ્યા વિના જે તમે બધા સંતો માટે રસોઈ બનાવો છો તે સેવાનું ફળ તો દર્શન કરતાં પણ ભારે છે, તેમાં લગારે ખોટું કહેતા નથી. દર્શન કરવા માટે તો લોકો કરોડો ભેળા મળે છે પણ રસોઈ બનાવીને સંતોને જમાડનારા બહુ થોડા હોય છે. અરે રસોઈ આપનારા પણ ઘણા મળે પણ રસોઈ બનાવનારા ધાર્યા મળતા નથી, માટે રસોઈ તૈયાર કરીને જે આવા સંતોને જમાડે છે એને તો કરોડ યજ્ઞનું ફળ મળે છે. એક જ પ્રસંગમાં મહારાજ દર્શનનો મહિમા કહે છે, થોડી વાર પછી સેવાનો મહિમા કહે છે. અણસમજુ હોય તો આ વાતનો સાર એવો પણ કાઢે કે દર્શન કરતા સેવાનો મહિમા અધિક છે. ઓછી સમજણ જેની હોય તો આમાંથી એવું પણ કાઢે કે મહારાજ બોલ્યા કે દર્શન કરનારા તો કરોડો મળે, સેવા કરનારા કોઈ ન મળે, મંદિરમાં આવે ને સીધો ક્યાં જતો રહે,
રસોડામાં આપણી બહુ મોટી મિસ્ટેક છે. કોઈ એટલું સરસ લખ્યું છે, ઓછું સમજશો તો ચાલશે, ઊંધું સમજશો તો નહીં ચાલે. દર્શન કરનારા ભક્તોનો પણ એટલો જ મહિમા છે. જો ભાવનાથી દર્શન થાય તો, મહિમાથી દર્શન થાય તો. સેવા કરનારા ભક્તોનો પણ એટલો જ મહિમા છે. રાગ દ્વેષ છોડી મહારાજને જ રાજી કરવા માટે સેવા થાય તો. સમજાય છે મારી વાત? દર્શન પણ શ્રેષ્ઠ છે, સેવા પણ શ્રેષ્ઠ છે, પણ દર્શનમાં ભાવના ભળે, સાગરના બેઠા શબ્દો યાદ રાખ્યા તમે, અને સેવામાં મહિમા ભળે. તો આપણે આ બધી વાતો સાંભળી એમાંથી ઝઘડો ઊભો કરીએ છીએ કે દર્શન કરનારા કરતા સેવા કરનારા મહાન, અને આ વાત પાછી જીવનમાં આત્મસાત કરીએ, આપણે તો દર્શન છોડી દઈએ, સીધા જતા રહીએ સેવામાં, અને કોઈક દર્શન કરતો હોય તો એને કઈ મૂર્તિ આગળ શું ચોટ્યો, બહાર નીકળ, ત્યાં ઉભા રહેવાથી કલ્યાણ નહીં થાય, જાઓ રસોડામાં. ક્યાં મિસ્ટેક છે? બહુ વિચાર માગી લેવો આ પ્રશ્ન છે. જ્યારે આ દેશમાં તમે જુઓ, જે માણસ જેવો છે એને સ્વીકારી લીધો, જે માણસ જેવો છે એને સ્વીકારી લીધો. સુધારો આપણી જાતમાં કરવાનો છે, સુધારો આપણી સમજણમાં કરવાનો છે, સુધારો આપણા જીવનમાં કરવાનો છે. આપણે આપણા જીવનને સુધારવા નથી માગતા, આખી દુનિયાને સુધારવા માંગીએ છીએ. શ્રીજી મહારાજ જેતલપુરમાં જ છે. જેતલપુરની જે ઘટના, જેતલપુરનો યજ્ઞ પૂરો થયો અને મહારાજને એવું અંગ હતું, મોટા ઉત્સવ સમયા થાય પછી કથાવાર્તા કરે અને જે બધાને વેગ ચડ્યા હોય ને ઉતારી નાખે. યજ્ઞ પૂરો થયો, હરિભક્તોએ ઘણી બધી સેવા કરેલી, ખૂબ દાખલો કરેલો, એટલે મહારાજે સભા કરી અને બધાને કહ્યું, યજ્ઞ સારો થયો, ઘણા બધા લોકો રાજી થયા, પણ અમારી આ રૂચિ નહીં. અમારી રૂચિ તો તપ અને ત્યાગની છે. અન્ન અને જળનો ત્યાગ કરી એકાંતમાં બેસી શ્વેતદ્વીપના નિરન્ન મુક્તની જેમ અમારું ધ્યાન કરે એ અમને અતિશય ગમે. ગઈકાલે અને પરમ દિવસે તપની વાતો આવી હતી ને દાદા, તપના મહિમાની મહારાજે એટલી બધી વાતો કરી, એટલી બધી વાતો કરી, પછી બધા હરિભક્તો સંતો ધ્યાન કરી સૂઈ ગયા, પોઢી ગયા. વહેલી સવારે હાહાકાર મચી ગયો, કોલાહલ થવા લાગ્યો, મહારાજ જાગી ગયા, શું વાત છે? અરે મહારાજ, એક સાધુ ધર્મશાળામાં દેખાતા નથી, લાગે છે જતા રહ્યા હોય, લાગે છે ભાગી ગયા હોય. સાધુ અને ભાગી ગયા? અરે અરે, આ તો તપાસ કરો. ચારેય દિશામાં ઘોડાઓ મોકલ્યા, જે જે ભક્તો આવ્યા હતા ઘણા બધા ભક્તોને પૂછતાછ કરી, કોઈ પત્તો ન મળ્યો. સંતો ભક્તો ઉદાસ થયા. મહારાજ કે ચિંતા ન કરો, તપાસ ચાલુ રાખો, મહારાજને આગળ જવું હશે. 12 મુવાડા કરીને ગામ બાજુ મહારાજ નીકળ્યા છે અને એમાં જંગલ આવ્યું. એ જંગલના વિસ્તારમાં મહારાજે માણકી ઊભી રાખી. મહારાજ બોલ્યા, અમને ક્યાંક સાધુની સુગંધ આવે છે. અરે મહારાજ, આ કાંટાળા પ્રદેશમાં ક્યાં સાધુ હોય? તપાસ તો કરો. હરિભક્તો ઊંડે સુધી ગયા. એમાં એક કાંટાળું ઝાડ, ઝાડની નીચે પદ્માસન લગાવી આંખ બંધ કરી પેલા સંત એવા ધ્યાનમાં ડૂબી ગયેલા, એવા ધ્યાનમાં ડૂબી ગયેલા. હરિભક્તોએ દોડતા આવી મહારાજને સમાચાર આપ્યા. મહારાજ સફાળા માણકી ઘોડી લઈ અંદર આવ્યા. ઘોડી ઉપર બેઠા બેઠા મહારાજે મીઠો ટહુકો, ઘેરે સાદે, અરે સાધુ, અરે અમારા સંત સાધુરામ, જાગો. મહારાજનો અવાજ સાંભળતાની સાથે સાધુનું ધ્યાન તૂટ્યું, આંખો ખોલી મહારાજને સામે જોયા, દોડીને મહારાજના ચરણ પકડી લીધા. અરે કૃપાનાથ, આટલી બધી કૃપા કરી, અહીં સુધી મને દર્શન દેવા પધાર્યા. મહારાજે કહ્યું, અરે સાધુ, આ શું કર્યું તમે? મહારાજ, તમે ગઈકાલે વાત નહોતી કરી, અન્ન અને જળનો ત્યાગ કરી એકાંતમાં બેસી શ્વેતદ્વીપના નિરન્ન મુક્તની જેમ અમારું ધ્યાન કરે એમને ખૂબ ગમે, આ મારી રૂચિ છે. મહારાજ, એટલે મેં રાત્રે જ નિર્ધાર કર્યો, બસ હવે એ જ કરવું છે. મહારાજે કહ્યું, તમે અન્નનો ત્યાગ કર્યો, જળનો ત્યાગ કર્યો, પણ સાથે સાથે અમારોય ત્યાગ કર્યો, એ ખબર પડી તમને? તમે અમારો ત્યાગ કર્યો, આ સત્સંગનો ત્યાગ કર્યો,
કલ્યાણ કરનારો આ સત્સંગ, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી જેવા સંતોનો સંગ, એનાથી વિશેષ શું મોટું તપ છે એનો પણ તમે ત્યાગ કર્યો. સાધુ, તમને સમજાય છે? અમારી વાતને તમે સાંભળી શક્યા, અમારી વાતને સમજી ન શક્યા. અને તમારે તપ કરવા જવું જ હતું તો અડધી રાત્રે ઊભા થઈને નીકળી ગયા, સંતોની આજ્ઞા ન લીધી, અમને જાણ ન કરી. આ તમારી કેટલી મોટી ભૂલ. સાધુ, આવા તપથી જો કલ્યાણ થતું હોત ને તો હિમાલયમાં શરીર ગાળનારા કેટલા બધા હજી પણ રખડે છે, ભટકે છે, કોઈ ભગવાન સુધી નથી પહોંચ્યા. આત્યંતિક કલ્યાણ તો આ સત્સંગની અંદર રહ્યું છે, સંત અને ભક્તની આજ્ઞા પાળવામાં છે. જોયું? આપણા મનની એક મોટી મિસ્ટેક હોય છે, જે પ્રવાહ જોઈએ ને એ પ્રવાહમાં આપણે ભળી જઈએ. જાજા ભાગનો સમાજ ગાડરિયા પ્રવાહ જેવો છે, ઘેટેકી ચાલ જેવો છે. એક ઘેટું ખાડામાં જાય ને પાછળ 999 બધા ખાડામાં જાય, વિચારે નહીં ક્યાં ગયું. માટે શાસ્ત્રની દરેક વાત આપણા કલ્યાણ માટે વિચારે સમજવી જોઈએ. પણ એ વાત સમજ્યા પછી એમાંથી રાગ, દ્વેષ, મારું તારું, પક્ષા પક્ષી, સેવા કરે મહાન છે, દર્શન કરે મહાન નથી, ધર્મ પાળે મહાન છે, ભક્તિ કરે મહાન નથી, આ નિંદા ટીકા, એમાં ભગવાન સ્વામિનારાયણ જરાય સંમત નથી. દુનિયાનો શ્રેષ્ઠ દેશ ભારત, દુનિયાનો સમૃદ્ધમાં સમૃદ્ધ દેશ ભારત હતો, બધા જાણે છે. તેમ છતાં આટલો મહાન દેશ આખે આખો તૂટી ગયો, ખલાસ થયો, આપણે જાણીએ છીએ અત્યારે ભારતનો અત્યારે સમય કેવો છે તમે બધા જાણો છો. આ તો હમણાંની સરકાર સારી છે, પરિસ્થિતિ સારી છે, બાકી કેવી દુર્દશા હતી તમે જોઈ છે થોડા વર્ષો પહેલા. એની પાછળ એક જ કારણ, જેની પાસે જે શસ્ત્ર હતું ને, કોઈ પાસે ધર્મ હતો, એને ધર્મનું અનુકરણ પોતાના જીવનમાં ન કર્યું, ધર્મ પોતાના જીવનમાં ઉતાર્યો નહીં, પણ ધર્મના નામે બીજા જે સાધન કરનારા હતા ને એ બધા નિંદા કરી. કોઈક સમાજ એવો હતો જેની પાસે અખાડાવાળા વૈરાગી બાબાઓ, અત્યંત વૈરાગ્ય હતો, એણે વૈરાગ્યનો કલ્યાણ માટે ઉપયોગ ન કર્યો, બીજાની નિંદા માટે, બીજાને નીચા દેખાડવા માટે, બીજાને હલકા સાબિત કરવા માટે. આમાં ને આમાં ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યના ઝઘડામાં દેશ ખલાસ થઈ ગયો. મહારાજે નક્કી કર્યું, અમે ચારે ચાર સાધન રાખીશું. ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય એકાબીજાની જરૂર છે, એકાબીજા વિના અધૂરા છે. ચારે ચારની સ્થાપના કરી અને આ સત્સંગમાં એકાંતિક ધર્મ રાખી અને આત્યંતિક કલ્યાણનો માર્ગ ખુલ્લો કર્યો. મહારાજે નીલકંઠ વર્ણિ રૂપે જોયું. દક્ષિણ ભારતમાં મહારાજ ગયા, શિવ અને વિષ્ણુના નામે લોકો ઝઘડા કરતા હતા, લોહીની નદીઓ વહેતી હતી. આવા ઝઘડાઓ મહારાજના સમયમાં થયેલા, ઇતિહાસમાં નોંધાયા છે. આજે પણ એ ઝઘડાઓ હજી ચાલુ છે. એટલા માટે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં કલમ લખી, વિષ્ણુ અને શિવનું એકાત્મપણું છે. શિવજી વિષ્ણુના જ ભક્ત છે, એનાથી જુદા નથી. દેવતાના નામે, ધર્મના નામે કે સદગુણોના નામે ઝઘડો થાય છે ને ત્યારે સમજવું એ ધર્મ નથી, એ અધર્મ છે. પાણી એને જ કહેવાય જે ગંદકી સાફ કરે, જે પાણી નાખવાથી ગંદકી વધે એ પાણી નથી. પાણી એનું નામ, અગ્નિને ઠારે, જેને નાખવાથી અગ્નિ વધે એ પાણી ન હોય, એ કેરોસીન હોઈ શકે. ધર્મ એનું નામ, કોઈકનું દુઃખ ઓછું કરે. ધર્મ એનું નામ, કોઈક છૂટા પડતા એને ભેગા કરે. બે ભેગા બેઠા હોય, શાંતિથી બેઠા હોય અને ત્યાં ઝઘડા કરાવે, ભડકો કરાવે, આ ધર્મ નથી. આ ભગવાન સ્વામિનારાયણે કળિયુગની અંદર આટલો દિવ્ય સત્સંગ સ્થાપન કરી, અવનિ પર આવી વાલે સત્સંગ સ્થાપ્યો, હરિજનોને કોલ કલ્યાણનો આપ્યો રાજ. હું કહેવા એ માગું છું, શાસ્ત્રની વાતો સમજ્યા વિના લોકોએ જ્યારે એનો ઝઘડા માટે ઉપયોગ કર્યો, ત્યાર પછી શાસ્ત્રનું અને સત્સંગનું અને સંપ્રદાયનું અહિત થવાનું શરૂ થયું. બિભેત્યલ્પ શ્રુતાદ વેદઃ મામયમ પ્રતરિષ્યતિ. વેદ સત્શાસ્ત્રના અર્થ અવળા કર્યા પંડિતોએ પાપ માર્ગે જઈને. એટલા માટે શાસ્ત્રની દરેક વાત વિવેકથી આપણે સાંભળીએ. પધરામણી કરવી જોઈએ, પણ પધરામણી કદાચ ન થઈ તો આપણું કલ્યાણ બગડી નથી જવાનું.
પધરામણી કર્યા પછી એનો સાર અંતિમ શું છે? સંતો કે ભક્તોની આજ્ઞામાં રહેવું, એ જ સાર છે. કરી કરીને એ જ કરવાનું છે. અને આટલું કરતા આવડી ગયું ને તો પધરામણી એક પણ વાર નથી કરીને તો પણ એના ઘરમાં, હૃદયમાં અને મનમાં અખંડ મહારાજને મોટા પુરુષ રહેવાના. માટે તમને બધા ભક્તોને આ શાસ્ત્રની વાતો રોજ સાંભળો છો એટલા માટે આ વાત યાદ રાખજો. કેટલાક બિનસત્સંગી લોકો હરિભક્તો પ્રાર્થના કરે છે. દેશ દેશાંતરના ઘણા બધા ભક્તો આવ્યા છે. મહારાજ અમારે ઘેર પધારો, એકવાર તો પધારો પ્રભુ, અમારા ઘરને પાવન કરો. અને મહારાજ કેટલાક બિનસત્સંગી લોકો અમને મળે છે ને, એ અમને ઘણીવાર કહે છે કે તમારા સ્વામિનારાયણ ભગવાનને તમે ગામમાં તેડાવો ને, અમે અમારે ઘેર તેમની પધરામણી કરીને જે બનશે તે સેવા કરશું. તમે બધા તેમને ભગવાન કહો છો, જો અમે હવે તેમને ઓળખીએ તો અમે પણ ભગવાન માનીએ. તમે જેવા માણસ છો એવા અમે પણ માણસ છીએ, અમને કેમ ન ઓળખાય? ઓળખ્યા વિના તેમને અમે ભગવાન કેમ માનીએ? તમને જે સ્વામિનારાયણમાં ભગવાનપણાનો નિશ્ચય થયો છે તે અમારા જાણ્યામાં કેમ નથી આવતા? તેમાં અમને આ મોટો સંશય થાય છે, આજ ભગવાન કેમ, તેનું શું કારણ હશે? હવે કુસંગી લોકો અથવા તો બિનસત્સંગી લોકો જે તર્ક કરે છે, જે વાતો કરે છે, કેવી વાતો હતી અને ભગવાન શ્રીહરિનો કયો સિદ્ધાંત છે, કેવી રીતે મહારાજ બધા લોકોને જવાબ આપે છે, આ બે વાત સમજવા જેવી છે. થોડી વાંચી લઉં છું. આ વાત સમજવા જેવી છે એટલે આપણે કાલે, તો શુક્રવાર, કાલે શુક્રવાર છે, ગુરુજીની અમૃતવાણીનો લાભ લઈશું. પરમ દિવસે શનિવારે બરાબર પાક્કી કરીને આ વાત તમે સાંભળજો ધ્યાનથી. શનિવારની સભામાં અત્યારે ખાલી વાંચું છું. હરિભક્તો પ્રાર્થના કરે છે. ઘણીકવાર આપણે પણ સંતો પાસે આવીએ, સ્વામી અમારા ઘરવાળાની બહુ ઈચ્છા છે કે એકવાર સંતોને ઘરે લાવવા છે. ખબર છે કે નહીં, આવું કહેનારા બહુ મળે અત્યારે. અમારા ગામના બે ચાર માણસો છે, મોટા માણસો, એના નામ લઈને કહે કે સ્વામી એકવાર અમારા ગામમાં પધારો. આ બધી રીતો અનાદિકાળથી આમ જ ચાલી આવે છે. એટલે આ અલગ અલગ દેશના ભક્તો મહારાજને વિનંતી કરે છે કે મહારાજ ગામના માણસો બધા આવી વાતો કરે છે. એ બધા શું કહે છે કે અમને મોટો સંશય છે કે આજ ભગવાન કેમ, જો અમારા ગામમાં આવે, અમે એને ઓળખીએ, અમને ઐશ્વર્ય બતાવે તો અમે ભગવાન માનીએ, માટે ગામમાં તેડી લાવો. બોલો, એને ભગવાન મનાવવા શું કરવાનું? ભગવાનને ગામમાં જવાનું, પછી શું કરવાનું? ઐશ્વર્ય બતાવવાનું, પછી શું કરવાનું? એની ઈચ્છા પૂરી કરવાની. આટલું બધું ભગવાન કરે ત્યારે પાછો પેલો શું કરે? ઈ ભગવાન માને. એ બધા લોકો એમ કહે છે જેટલા વિષય માત્ર છે તે બધાને તમે મહાન પાપરૂપ કહો છો, પણ તે વિષય વિના તો તમારે પણ ચાલતું નથી. તમે ભગત છો તો એ તમારે જમવા જોઈએ છે, ખેતર છે, ખેડો છો, બધું કરો છો. તમે છોડ્યું શું અને મેં પકડ્યું શું? ખાલી કપાળમાં ચાંદલો કરે એટલે ભગત થઈ ગયા? આવા તર્ક કરે છે. તો તમે ત્યાગ શું કર્યો છે એ અમને કહો. અમારા કરતાં તમે કઈ વાતે ત્યાગ વધારે રાખ્યો છે એ અમને સમજવામાં આવતું નથી. તમે વાત કરીને અમને સમજાવો કે જે રીતે તમને સ્વામિનારાયણમાં ભગવાનપણાનો નિશ્ચય થયો હોય એ કહી સંભળાવો, અને તમે જો બરાબર કહેશો ને તો જ અમને વાત મનાશે. લો, અને એને વાત ન મનાય એટલે આપણી વાત કેવી? હા, જો જ ખરા દાદા, અમુક માણસો કેવી વાતો કરે. આવી બધી વાતો કુસંગી લોકો કરે છે, બિનસત્સંગી લોકો કરે છે. એ નિખાલસ ભાવે હરિભક્તો મહારાજ આગળ રજૂ કરે છે. આ બધી મજાની વાતો છે. તમારે ને મારે આમાંથી ઘણું બધું સમજવા જેવું છે. મેં કહ્યું ને, સમજુ માણસ માટે દુર્ઘટના પણ એક સારો મેસેજ આપી જાય છે, અને અણસમજુ માણસ માટે સારી ઘટના પણ ખરાબ મેસેજ આપી જાય છે. આપણે દુનિયાને નથી સુધારવી, આ વાત કુસંગીની નથી. એમાંથી આપણે શું શીખવાનું છે, આપણે શું સાર લેવાનો છે, આપણે શું સમજવાનું છે એ વાત સમજીએ છીએ. એટલી સરસ મજાની આ વાત છે
મોટે ભાગે થયું છે શું? કે માણસ જે કરવાનું છે એ નથી કરી શકતો અને ન કરવાનું ઘણું બધું કરી નાખે છે. આપણે ત્યાં ઘણી બધી એવી વાર્તાઓ છે, ઘણી બધી એવી વાર્તાઓ છે, તમે જાણો છો કે કરવાનું કામ હોય એ જ રહી જાય અને બાકીનું બધું થઈ જાય. પેલા ભાઈ ખરીદી કરવા ગયા અને ગામના માણસોએ ચિઠ્ઠી લખી લખીને આપી, મારા માટે આ લાવજો, મારા માટે આ લાવજો, મારા માટે આ લાવજો. આખા ગામની એક એક ચિઠ્ઠી ખોલી ખોલી બધાની ખરીદી કરી, ગાડું ભર્યું અને સાંજે આવ્યો અને ગામમાં આવ્યો ત્યારે ખબર પડી શું, આખા ગામનું ખરીદીને ગાડું ભરીને લાવ્યો પણ મારું તો રહી ગયું. એમ અધ્યાત્મ માર્ગે બીજાનું બહુ વિચારવા જાય ને, જેને બીજાના કલ્યાણના ચક્કર ચડી ગયા હોય ને, બીજાનું સારું કરવાનું તાન ચડી ગયું હોય ને, એ માણસ મોટે ભાગે પોતાનું બગાડે છે. અધ્યાત્મનો અર્થ છે બીજાને સુધારવા નહીં, આપણી જાતને સુધારવા. આ અધ્યાત્મનો મૂળ અર્થ છે. ધ હોલ ઓફ ઓલ રિલિજન ઇઝ ટુ બી ગુડ એન્ડ ટુ ડુ ગુડ. સ્વામી વિવેકાનંદનું પ્રસિદ્ધમાં પ્રસિદ્ધ વાક્ય છે, તમામ ધર્મનો સાર છે પહેલા સારા બનો પછી સારું કરો, પહેલા ભલા બનો પછી ભલું કરો. આપણે આપણે ભલા નથી થવું, આપણે સારા નથી થવું. આખી દુનિયાની ચિંતા લઈને ફરીએ છીએ, આખી દુનિયાને સુધારવી છે આપણે, કેમ ચાલે પછી? એટલે આ સાગરની આ વાત એટલી ચોટદાર છે, એટલી સમજવા જેવી છે. સાર શું છે, આ સત્સંગનો પ્રાણ શું છે, અધ્યાત્મ જગતનું આત્મતત્વ શું છે, એ આમાંથી આપણને મળશે. માટે આ મહત્વની અને મુદ્દાની વાત આપણે સાંભળીશું શનિવારે. તમે બધા ભક્તો યાદ રાખજો, હરિચરિત્રામૃત સાગર પુર 8મું તરંગ 17મું, અત્યારે 20 ચોપાઈ સુધીની કથા પૂરી થાય છે. આગળની કથા આપણે શનિવારે શ્રવણ કરીશું. મંતવ્ય બધા લખજો, આવતીકાલે મંતવ્ય તો વાંચીશું જ. બોલો ઘનશ્યામ મહારાજની.